हेलो एवरीवन, आज આપણે દ્વિઘાત સમીકરણમાં રૂટવાળા દાખલાઓ વિશે જોશું। સો આમાં આપણે મેથડથી નથી લેતા, સીધું શોર્ટકટ વિશે જાણીએ છીએ, જે તમને કોમ્પિટિટિવમાં બહુ જ કામ લાગશે। સો ટાઈમ વેસ્ટ નથી કરતા, સીધો દાખલો સ્ટાર્ટ કરીએ। x² + 3√2x - 80 = 0। હવે શું કરવાનું છે, મારે √2 લાવવાના છે। √2 હું ક્યાંથી લાવીશ, મારી પાસે આંકડો તો 80 છે, તો મારે √2 ક્યાંથી લાવવાના રહેશે, 80 માંથી। तो मैं 80 ना भाग पाडू छु, जो 40 2 80 થશે। હવે બે ને હું કઈ રીતે લખી શકું, √2 × √2, એટલે આ બે માંથી આપણો √2 આવી ગયા। હવે 40 ના ભાગ કેવા પાડીશ, 5 8 40। હવે આમાં એક નિયમ છે, પહેલા મોટી સંખ્યા લખવાની હોય છે, 8 5 40, એટલે હવે આપણો √2 તો અહીંયા આવી જ ગયા છે। હવે આનો એક નિયમ છે, જો તમે પાછળથી √2 લાવો ને तो √2 ગુણાકારમાં આવશે। હવે હું અહીંયા મોટા અક્ષરે લખું છું, 8√2 અને 5√2, આ આપડા બી જ આવી ગયા છે। હવે જોવાનું છે શું નિશાની, હજી એકવાર કહું કે જો 2 છે એ પાછળથી આવતા હોય તો ગુણાકારમાં આવશે, અને જો 2 આગળના સહગુણકમાંથી આવે તો 2 છે એ ભાગાકારમાં આવશે। સો અહીંયા √2 આપણે ક્યાંથી લાવ્યા, પાછળથી, એટલે √2 ક્યાં આવશે, ગુણાકાર। હવે વાત રહી નિશાનીની, જે આપણે સાદા ક્વાડ્રેટિક ઇક્વેશન્સ માં જોયું હતું નિશાનીનું, એ જ આપણે આમાં પણ એ જ કન્સેપ્ટ એપ્લાય કરવાનો। પ્લસ તો અહીંયા શું આવશે, માઈનસ। હવે પાછળ વાળો માઈનસ આગળ જોવે કે પોઝિટિવ છે, તો એ શું કરશે, પોતાની સાઈન ચેન્જ કરશે, મીન્સ કે અહીંયા માઈનસ છે તો અહીંયા શું આવશે, પ્લસ આવશે। સો આ આપણો જવાબ છે, −8√2 / 5√2, ધેટ્સ ઓલ। આ સાવ ઈઝી ટ્રિક છે, નેક્સ્ટ વિડિયોમાં આપણે બીજા ત્રણ એક દાખલા જોશું। થેન્ક યુ ફોર વોચિંગ। Have a great day.